જે લોકોને અંગ્રેજીમાં નવા શબ્દો શીખવા છે એમના માટે આજનો આ વિડિયો ખૂબ જ ઉપયોગી છે. આજે આપણે જોઈશું બહુ બધા વિરોધી શબ્દો કે વિરોધી શબ્દોનો ઉપયોગ કરીને આપણું જે શબ્દ ભંડોળ છે, ઇંગ્લિશ વોકેબ્યુલરી છે, એ કઈ રીતે વધી શકે. સૌથી પહેલો જે શબ્દ આપણે જોઈએ છીએ એ છે ખૂબ જ ઝડપી. ઝડપી માટેનો ઇંગ્લિશ શબ્દ છે ફાસ્ટ. ઠીક છે, ફાસ્ટ. ફાસ્ટનું વિરોધી શબ્દ કયો થાય? જો તમને ખબર ના હોય તો કહી દઉં છું, ફાસ્ટનો વિરોધી શબ્દ છે સ્લો. સ્લો એટલે ખૂબ જ ધીમું. તો પહેલું આ શબ્દ આપણને ખબર હોવા જોઈએ, ફાસ્ટ એટલે ખૂબ જ ઝડપી, સ્લો એટલે ધીમું. ચલો નેક્સ્ટ નવો શબ્દ છે જે આપણને ખબર જ હશે, ડે. ડેનો મતલબ થાય છે દિવસ, અને ડેનું વિરોધી આપણને ખબર જ છે એ છે નાઇટ. એને વંચાશે નાઇટ. નાઇટ મતલબ રાત્રિ. ઠીક છે, નેક્સ્ટ જે આપણે કહીશું, જે વર્ડ આપણે જોઈશું એ છે હેલ્ધી. આ તમને ખબર જ હશે, એચ ઈ એ એલ ટી એચ વાય, અને વંચાશે હેલ્ધી. હેલ્ધી મતલબ જેની તબિયત ખૂબ જ સારી છે, તંદુરસ્ત છે, એને હેલ્ધી કહેવાય. હેલ્ધીનું વિરોધી ઘણા લોકોને નથી ખબર હોતું, જેમ કે બીમાર. બીમારનું ઇંગ્લિશ શું થાય? તો કહી દઉં, બીમારનું ઇંગ્લિશ થશે સિક, એસ આઈ સી કે. સિક એટલે બીમાર. તો આ શબ્દ આપણે સમજી લેવાનો, યાદ રાખવાનો. હેલ્ધી એટલે તંદુરસ્ત, અને સિક એટલે બીમાર. ઠીક છે, નેક્સ્ટ ઠંડુ. ઠંડા માટેનો વર્ડ છે ઇંગ્લિશમાં કોલ્ડ. ખબર જ છે આપણને, કોલ્ડનું વિરોધી એ પણ સિમ્પલ જ છે, હોટ. હોટનો મતલબ થાય છે ગરમ. તો આ શબ્દો યાદ રાખીશું, કોલ્ડ એટલે ઠંડુ, અને હોટ એટલે ગરમ. ઠીક છે, નેક્સ્ટ કોઈ વસ્તુ વજનમાં ખૂબ જ ભારે હોય. ભારે માટે ઇંગ્લિશમાં વર્ડ છે એચ ઈ એ વી વાય, હેવી. હેવી એટલે ભારે. આનું વિરોધી ઘણા લોકોને નથી ખબર હોતું, હેવીનું વિરોધી છે લાઇટ, એલ આઈ જી એચ ટી. દેખો, લાઇટના બે મતલબ થાય છે. એક મતલબ છે પ્રકાશ, અને એક મતલબ છે ખૂબ જ વજનમાં હલકું. એટલે આપણે એને લાઇટ અથવા તો લાઇટ વેઇટ એવો શબ્દ પણ વાપરતા હોઈએ છીએ. ઠીક છે, નેક્સ્ટ વર્ડ જે હાર્ડ. કોઈ વસ્તુ ખૂબ જ કડક હોય, ફોર એક્ઝામ્પલ આપણે એક ગાડી પર બેઠા છીએ પણ ગાડી ખૂબ જ કડક છે, તો એ ગાડીને કહેવાય હાર્ડ. ઠીક છે, હાર્ડનું વિરોધી એટલે ખૂબ જ પોચું, નરમ. ઠીક છે, એનો ઇંગ્લિશ શબ્દ કયો? હાર્ડ, એનું વિરોધી થશે સોફ્ટ, એસ ઓ એફ ટી. ઠીક છે, ફરીથી એકવાર લખું છું, એસ ઓ એફ ટી, સોફ્ટ. સોફ્ટનો મતલબ થાય છે ખૂબ જ પોચું અથવા તો નરમ. નેક્સ્ટ વર્ડ જે આપણે જોઈશું એ છે, કોઈ ખૂબ જ જાડું હોય એને ઇંગ્લિશમાં કહેવાય છે ફેટ. ફેટનો મતલબ છે જાડું. આનું વિરોધી શું થાય? આનું વિરોધી છે થિન, ટી એચ આઈ એન, થિન. થિનનો મતલબ થાય છે પતલું. ઠીક છે, તો આ બે શબ્દો પણ આપણને ખબર હોવી જોઈએ, ફેટ જાડું, થિન એનું વિરોધી છે, જેનો મતલબ થાય છે પતલું. ઠીક છે, નેક્સ્ટ વર્ડ છે ડ્રાય. ડ્રાય, આપણે કપડામાં ડ્રાય ક્લિનિંગ હોય છે, ઘણા લોકોની ચામડી એટલે કે સ્કિન ડ્રાય હોય છે. ડ્રાય એટલે સૂકું, જેમ કે ડ્રાય ફ્રૂટ, કાજુ બદામ અખરોટ, આને ડ્રાય ફ્રૂટ કહેવાય છે. ડ્રાયનું વિરોધી એટલે કે ડ્રાયનો મતલબ સૂકું, આનું વિરોધી છે ભીનું. ભીના માટેનો વિરોધી શબ્દ ઇંગ્લિશમાં એ છે વેટ, ડબલ્યુ ઈ ટી, વેટ. વેટનો મતલબ થાય છે ભીનું. એટલે આ શબ્દો પણ આપણને ખબર હોવા જોઈએ. ઠીક છે, નેક્સ્ટ જે વર્ડ આપણે જોવાના છીએ એ છે ઓપન. ઓપનનો મતલબ થાય છે ખુલ્લું. કોઈ બારી ખુલ્લી છે તો આપણે કહીએ છીએ ઇટ્સ ઓપન. ઓપનનું વિરોધી, ખુલ્લાનું વિરોધી એટલે કે બંધ.
એને લખાય છે CLOSED ક્લોઝડ, CLOSED, જ અડધો આવશે અને ડ ક્લોઝડ. સો કોઈ દુકાન ખુલ્લી હોય તો બહાર બોર્ડ હશે વી આર ઓપન, અને કોઈ દુકાન બંધ હોય તો બહાર લખ્યું હશે વી આર ક્લોઝડ, આજે અમે બંધ છીએ. ઠીક છે, એ અર્થમાં આ વાક્ય લખાતું હોય છે. નેક્સ્ટ જે વર્ડ આપણે જોઈએ એ છે સ્ટાર્ટ, START. સ્ટાર્ટ એટલે શરૂ. ઠીક છે, કોઈ વસ્તુ શરૂ કરવી એને સ્ટાર્ટ કહેવાય, એને પૂરું કમ્પ્લીટ એને કહેવાય છે ફિનિશ. સ્ટાર્ટ ટુ ફિનિશ, શરૂઆતથી અંત સુધી, તો આને આપણે કહીશું ફિનિશ. ફિનિશનો મતલબ થાય છે પૂરું, કમ્પ્લીટ, એ અર્થમાં આપણે ફિનિશ લખતા હોઈએ છીએ. ઠીક છે, નેક્સ્ટ યંગ, YOUNG, યંગ. યંગ એટલે જુવાન. જુવાન જે માણસ છે, યુવાન, એનું વિરોધી થશે વૃદ્ધ. વૃદ્ધને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ઓલ્ડ. ઓલ્ડ એટલે જૂનું. ઠીક છે, ઓલ્ડનું બીજું વિરોધી ન્યૂ પણ થતું હોય છે, ન્યૂ એટલે નવું. સો આ પણ યાદ રાખજો, ન્યૂ એનો મતલબ થાય છે નવું, અને ઓલ્ડ, ઠીક છે ને, ઓલ્ડનો મતલબ થાય છે જૂનું, એટલે આ પણ આપણે વિરોધી લઈ શકાય. ઠીક છે, બીજો જે વર્ડ છે એ છે હેપ્પી, HAPPY, હેપ્પી. હેપ્પી એટલે ખુશ. ઠીક છે, ખૂબ જ ખુશ હોય એને ઇંગ્લિશમાં આપણે હેપ્પી કહીએ છીએ. આનું વિરોધી શું થશે? આનું વિરોધી થશે અનહેપ્પી, અનહેપ્પી. ઠીક છે, અનહેપ્પી એટલે જે માણસ ખુશ ના હોય એને અનહેપ્પી કહી શકાય. ઠીક છે, અનહેપ્પી. બીજો એક વર્ડ છે સેડ, સેડ પણ કહી શકાય, SAD. સેડનો મતલબ પણ ઉદાસ એવો લઈ શકાય. ઠીક છે, નેક્સ્ટ, નેક્સ્ટ જે વર્ડ છે એ છે બ્લેક. આ તો ખબર જ છે, બ્લેક એટલે કાળું. કાળાનું વિરોધી શું થાય? સફેદ, એટલે કે વ્હાઈટ, WHITE. વ્હાઈટ એટલે સફેદ. એટલે આ બે શબ્દો છે એ પણ આપણને ખાસ ખબર હોવા જોઈએ. બ્લેકનું વિરોધી થશે વ્હાઈટ. ઠીક છે, નેક્સ્ટ એક બીજો વર્ડ છે ખૂબ જ મજબૂત જે કહી શકાય. ઠીક છે, સ્ટ્રોંગ. સ્ટ્રોંગ એટલે ખૂબ જ મજબૂત. આનું વિરોધી શું કરી શકાય? સ્ટ્રોંગનો મતલબ જે બહુ પાવરફુલ હોય, જે બહુ તાકાતવર હોય, એ અર્થમાં પણ સ્ટ્રોંગ વપરાતો હોય છે. જે નિર્બલ માણસ હોય, જે બહુ પાવરફુલ નથી, એના માટે ઇંગ્લિશમાં વર્ડ છે વીક, WEEK, વીક. ઠીક છે, વીકનો મતલબ થાય છે નિર્બળ, એટલે આ શબ્દો પણ આપણને ખબર હોવા જોઈએ. નેક્સ્ટ એક વર્ડ છે જે 100% તમને નહીં જ ખબર હોય, એ છે ઓપેક, OPAQUE. ખૂબ જ વિચિત્ર સ્પેલિંગ છે, આને કહેવાય છે ઓપેક. ઓપેકનો મતલબ થાય છે એવી વસ્તુ જેની આરપાર ના જોઈ શકાય. ઉદાહરણ તરીકે પથ્થર એ ઓપેક છે, એની બંને બાજુ આપણે આરપાર ના જોઈ શકીએ, પણ ગ્લાસ એટલે કે કાચ જે છે એની આપણે બંને બાજુ આરપાર જોઈ શકીએ. તો કોઈ પણ વસ્તુ જે પારદર્શક હોય એના માટે ઇંગ્લિશમાં વર્ડ છે ટ્રાન્સપેરન્ટ, TRANSPARENT. આ જે વર્ડ છે એને વંચાશે ટ્રાન્સ અને પેરન્ટ. ઠીક છે, ટ્રાન્સપેરન્ટ એટલે કે પારદર્શક. તો મિત્રો, આ હતા વિરોધી શબ્દો જે આજે આપણે સમજ્યા. આ બધા શબ્દો તમારે યાદ રાખવા પડે, અને જ્યારે પણ અંગ્રેજીમાં આ વાપરવા હોય ત્યારે એનો ઉપયોગ કરવો પડે, તો જ તમને આ શબ્દો યાદ રહેશે. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો. વિડીયો કેવો લાગ્યો અમને જરૂરથી જણાવો નીચે કમેન્ટમાં. લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.